બનાસકાંઠાના ખેડૂતો પર વધુ એક બોજ પડ્યો છે. ખેડૂતો સાથે પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે ત્યારે સરકારે વધુ એક બોજો ઝીક્યો છે. એનપીકે ડીએપી બાદ હવે રાસાયણિક ખાતરના ભાવમાં પણ વધારો છીંકાયો છે. આજથી ડીએપી અને એએસપી ખાતરના ભાવમાં વધારો થયો છે. ડીએપી ખાતરના ભાવ 1400 રૂપિયા પર પહોંચ્યા છે જ્યારે એએસપી ખાતરના ભાવ 1040 પહોંચ્યા છે. તો એસપીનો ભાવ 1040 પર પહોંચી ચૂક્યો છે. જગતનો તાત હજી એક વખત મુશ્કેલીમાં મુકાશે. ખેડૂતો ઉપર વધુ એક બોજ ઝીકાયો છે. પડ્યા પર પાટા જેવો ઘાટ સર્જાયો છે. આપને જણાવીએ, રાસાયણિક ખાતરના ભાવ વધી ચૂક્યા છે. ડીએપી ને એસપી ખાતરના ભાવમાં વધારો થયો છે. ડીએપીનો ભાવ 1400 રૂપિયા પર છે ત્યારે એએસપીનો ભાવ 1040 પર પહોંચી ચૂક્યો છે. ચોક્કસથી કહી શકાય કે જગતનો તાત પહેલેથી મુશ્કેલીઓ સહન કરતો આવ્યો છે અને હજુ પણ વધુ એક પડ્યા પર પાટા જેવી સ્થિતિનો સામનો કરવાનો દિવસ ખેડૂતોને આવશે, કારણ કે રાસાયણિક ખાતરના ભાવ હવે વધી ચૂક્યા છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા પરેશ ફોનલાઈન પર. પરેશ, જગતનો તાત ખેડૂત પહેલેથી જ મુશ્કેલીમાં મુકાય છે ક્યાંક ભાવને લઈને, તો અત્યારે ફરી વખત રાસાયણિક ભાવ જે છે ખાતરના તે પણ વધી ચૂક્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ખુશાલી, આપને જણાવી દઉં કે જે રીતે એક મહિના પહેલા ખાતરના ભાવ વધારવામાં આવ્યા હતા, એના પછી આજે ફરીથી ખાતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ખાતરના ભાવમાં વધારો કરતા જે જગતનો તાત છે તે ક્યાંક ને ક્યાંક ખીસાઈ રહ્યો છે. હાલ જે રીતે સિઝન શરૂ થઈ છે અને ખાતરનો વધારે ને વધારે ઉપયોગ થતો હોય છે, બટાકા હોય કે મગફળી હોય કે કોઈ પણ જે પાક હોય છે એમાં સૌથી વધારે હવે પાકમાં ખાતરનો ઉપયોગ થતો હોય છે, ત્યારે ખાતરના એક મહિનામાં બીજી વાર સતત ભાવનો વધારો કરવામાં આવે છે ને જેના કારણે ખેડૂતને હાલ મુશ્કેલીમાં વધારો થયો છે. એક બાજુ યોગ્ય ભાવ નથી મળતા પાકોના અને બીજી બાજુ આવી રીતે ખાતરોમાં ભાવ વધારવામાં આવે છે. મોંઘવારીનો જે દોર ખેડૂતોને સહન કરવો પડે છે, ક્યાંક ને ક્યાંક એમાં પીસાવાનો ખેડૂતોને આવે છે, જેના કારણે ખેડૂતોમાં હાલ રોષ જોવા મળે છે. જે રીતે ડીએપી છે, એનપીકે છે કે પોટાશ જે ખાતરો છે તેમાં તોતિંગો વધારો કરી દેવામાં આવ્યો છે અને વધારો કરવાના કારણે ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાય છે. જે રીતે ભાવ વધારો થયો છે અને ખેડૂતો જે આવક નથી મળતી ને આવક ના મળવાના કારણે હાલ ખેડૂતો એક ગંભીર પરિસ્થિતિમાં ગુજરવાનો વારો આવે છે. જી, આભાર પરેશ.